પાઠ દસ ચાલો સૌને રમત મુબારક દોસ્તો કેમ છો આપણે ગાતા રમતા શીખતા હવે છેલ્લા પાઠ સુધી આવી ગયા ચાલો એક સરસ ગીત જોઈએ ગીત મજાનું જોઈ લખો બાળકો ગીત તો મજાનું હતું હે ને હા મસ્તી કરવાની તો બહુ મજા આવે સાચું ને ચાલો હવે આ ચિત્ર જુઓ અને હું પૂછું એ કહો આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે ચિત્રમાં કુલ કેટલા બાળકો છે ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે એ રમત કેવી રીતે રમાય છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા તમે ક્યાં ક્યાં રમો છો તમે એક સાથે કેટલા દોરડા કૂદી શકો ચાલો રમીયે પાંચીકા રમ્યા છો પાંચીકા રમવા હોય તો શું જોઈશે કચુકા કાંકરા કે પારાથી રમી શકાય બે થી ચાર બાળકો આ રમત રમી શકે પાંચીકા રમનારે સામસામાં પગ લાંબા પહોળા કરીને બેસવું દાવ લેનાર એક જ હાથે પાંચિકા ઉછાળે અને એક જ હાથે પાંચિકા પકડી લે અને સાથે બોલતા જાય આવરેતું દોડી નીચે છે છાબડી દોસ્તો બીજી રીતે પણ પાંચિકાની રમત રમી શકાય જમીન પર પાંચ પાંચીકા મૂકી દો પછી એક પાંચીકો હથેળીમાં લઈ પંદર થી ત્રીસ સેન્ટીમીટર જેટલો ઊંચે ઉછાળો તે નીચે પડે એ પહેલા બંને હથેળીઓ એક સાથે ઊંધી ભેગી કરી ઝીલી લો ત્યારબાદ બે પાંચિકા લઈને ઉછાળો અને આ જ રીતે ઝીલી લો આમ પાંચેય પાંચિકા લઈને ઉછાળીને ઝીલી લો પાંચેય વારામાં કુલ જેટલા પાંચિકા ઊંધી હથેળી પર ઝીલ્યા તેટલી તાળીઓ બીજા બાળકો પાડશે અને શાબાશી આપશે આ પ્રમાણે ત્રણેય વિદ્યાર્થીઓ વારાફરતી રમો વિદ્યાર્થી મિત્રો આ મુજબ પાંચીકા રમો અને સાથે સાથે ગાતા જાઓ ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો અને તલ તલ તાતા મારા હાથમાં સમાતા વાર્તા બીલે નામનો એક છોકરો એ એટલો બધો તોફાની કે એના તોફાનથી એના મા બાપ તો તોબા કરી ઉઠે તમારી જેમ જ એ પણ બહુ રમતિયાળ હતો ભાઈબંધો સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી બિલે ને પશુ પંખી પણ એટલા જ ગમે એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર કબૂતર કાકા કૌવા અને ચકલી સાથે વાતો કરે वांदरा बकरा गाय અને ઘોડા સાથે દોડા દોડી કરે એકવાર કોઈકે એને પૂછ્યું બિલુ મોટો થઈને શું બનવાનો બિલે કહે હું તો ઘોડાનો રખેવાળ બનીશ બિલે તોફાન મસ્તી તો करतो જ પણ સાથે સાથે કસરત પણ ખૂબ करतो મુક્કાબાજી એની ગમતી કસરત હતી આપણો આ બેલે ભજનો ગાવામાં તો ઘણીવાર એવો ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે ને પોતે ક્યાં છે એ પણ ભૂલી જાય એ તો બધી જ બાબતોમાં હોશિયાર તે નવી નવી રમતો પણ બનાવતો અને તેના દોસ્તોને રમાડે એકવાર તેણે મિત્રોને નવી રમત શીખવાડી તેણે કહ્યું બધા આંખો બંધ કરીને બેસી જાઓ કોઈ કશું જ બોલશે નહીં જોઈએ કોણ સૌથી વધુ વાર સુધી આ રીતે બેસી શકે છે બધા તો બેસી ગયા થોડી જ વારમાં કેટલાકે એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી કેટલાકે આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા કેટલાકે તો વળી ઉધરસ ખાધી બે ને છીંક આવી ત્રણ જણને ખંજવાળ આવી એમ મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા પણ ઢીલો પડે એવો ન હતો એની રમત તો ચાલુ જ રહી એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો એટલામાં મંદિરમાં સાપ આવ્યો મિત્રોએ તેના નામની બૂમો પાડી પણ બિલે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો સાપ સાપ કરતા ગભરાયેલા દોસ્તોએ ખૂબ બૂમો પાડી પણ બિલેએ રમત ન છોડી એ તો પોતાની રમતમાં સ્થિર રહ્યો સાપ એની સામેથી પસાર થઈ ગયો થોડીવાર પછી બિલેએ આંખો ખોલી મિત્રો એને પૂછવા લાગ્યા બિલે તને અમારી બૂમો જ ન સંભળાય અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો બિલે કહ્યું પણ હું તો મારી રમતમાં મશગુલ હતો બિલે કશાથી ડરે જ નહીં એ તોફાની તો હતો જ સાથે સાથે નિડર પણ એવો જ બિલેને વડવાઈના હિંચકા બહુ ગમે એ તો રોજ બપોરે હિંચકા ખાવા જાય હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી જ નજીકની વાડીમાં એક વડલો હતો બિલે આ વડલા પર ચડે એની ડાળી પર પગ ભરાવે અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા ખાય જાણે કોઈ લંગૂર વડવાગોળ ના હોય એને પડવાની તો જરાય બીક ન લાગે એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી છોકરો કદાચ પડી જશે એમણે કહ્યું બિલે આમ ઊંધા લટકીને ઈંચકા ન ખવાય કદાચ વાગી બેસશે વડીલની શિખામણ બિલેના ગળે ન ઉતરી એટલે એમણે કહ્યું અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે એ આવી જશે બિલે ખડખડાટ હસી પડ્યો એણે કહ્યું ભૂત આવશે તો હું એને પણ મારા ભેગું ઇંચકા ખવડાવીશ વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા આપણો બિલે તો વડલાની ડાળે તાંઠિયા લટકાવીને મોજથી નીચકતો રહ્યો આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર આપણે સૌ તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ વાતચીત એકવાર માતાએ કહ્યું કે હનુમાનજી કેળાની વાડીમાં રહે તો આપણો બિલે કેટલાય કેળા લઈને એમને મળવા પહોંચી ગયો બોલો ચાલો એ કહો કે આ વાર્તામાંથી બિલેની કઈ રમત તમને સૌથી વધુ ગમી તમારું બીજું નામ શું છે ઘરમાં તમને કયા નામથી બોલાવે છે ઘરે તમે એકલા એકલા રમો છો કે કોઈની સાથે તમને કઈ રમત રમવાનું ખૂબ ગમે છે તમે કેવા કેવા તોફાન કરો છો તમને મન ફાવે તે કરવાનું કહેવામાં આવે તો તમે શું શું કરો તમને વડીલો કઈ કઈ શિખામણ આપે છે તમારા ગમતા ખેલાડીનું નામ કહો તમને કઈ જગ્યાએ હિંચકા ખાવાનું ગમે છે તમને શાની બીક લાગે છે ક્યારથી જવાબ લખો હવે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે એક બિલેને કઈ રમત બહુ ગમતી હતી બિલેને ક્રિકેટની રમત બહુ ગમતી હતી બે વાર્તામાં કયા કયા પક્ષીના નામ છે વાર્તામાં મોર કબૂતર કાકા કૌવા અને ચકલીના નામ છે ત્રણ તમને ગમતા ભજનની એક પંક્તિ લખો ચાર ધ્યાનની રમતમાં કયા છોકરાની રમત તમને વધુ ગમી પાંચ બિલે એ રમત કેમ ન છોડી છ ભૂતનું નામ શું હતું મિત્રો બાકી રહેલા આ પ્રશ્નોના જવાબ લખી મને બતાવજો નિશાની કરો બાળકો અહીં વાક્યો સાથે વિકલ્પ આપ્યા છે વાક્યનો અર્થ બતાવતા વિકલ્પના ખાનામાં હરાની નિશાની કરવાની છે એ શિવાની ખોવાઈ ગઈ છે કયો વિકલ્પ આ વાક્યનો અર્થ બતાવે છે હા સાચું છે વિકલ્પ બ શિવાની એક વખત જંગલમાં ભૂલી પડી ગઈ હતી અને વિકલ્પ ક આવી શકે કે નહીં એ વિચારીને કહેજો બે મારા ગળે ઉતરતું નથી આ વાક્યનો અર્થ બતાવતો વિકલ્પ છે અ બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચવું હું આ વાત માનતો નથી વાંચવાનું તો આખું વર્ષ હોય ને ત્રણ નીડર આ શબ્દ સાથે બંધ બેસતો વિકલ્પ છે ક નિડર વ્યક્તિને અંધારાની અજાણ્યાની બીક ન લાગે બાળદોસ્તો આદત શબ્દ સાથે આપેલા વિકલ્પ વાંચો અને મિત્ર સાથે ચર્ચા કરી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો ટાળી પાડો બાળકો ચાલો રમીએ બિલેની વાર્તામાંથી વાક્યો આપ્યા છે જો વાક્ય સાચું હોય તો એક તાળી અને ખોટું હોય તો બે તાળી પાડી ખાનામાં ખરું ખોટું કરવાનું છે એક બિલે ખૂબ જ બેસુરું ગાતો હતો એક તાળી કે બે તાળી હા અને ખાનામાં કરો ખોટું બે બિલેને ગરબા ગાવાની આદત હતી આમાં પણ તાળી અને ખાનામાં ખોટું ત્રણ બિલેને હાથી ખૂબ ગમતા તાળી અને ખોટું દોસ્તો વર્ગમાં આગળ આવી બાકીના વાક્યો વાંચો અને બીજા બાળકો તાળી પાડો ક્રમમાં ગોઠવો મિત્રો આ વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે હું તમારી મદદ કરીશ અને તમારે ક્રમ લખવાનો છે બિલેએ મિત્રોને ધ્યાનની રમત શીખવાડી વાક્યના ખાનામાં એક લખો હવે બીજા ક્રમમાં કયું વાક્ય આવે બિલેના મિત્રો ડરી ગયા આ વાક્યને બીજો ક્રમ આપો ત્રીજો ક્રમ આપો બિલે એ ધ્યાનની રમત છોડી નહીં આ વાક્યને ચોથો ક્રમ નાગ બિલે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો આ વાક્યને અને પાંચમો ક્રમ થોડી પછી બિલેએ આંખો ખોલી આ વાક્યને આપો સમજો અને લખો બાળકો અહીં એક પકરો આપ્યો છે જો આ જ વાત નરેન્દ્ર કહે તો કઈ રીતે કહે એ મુજબ તમારે લખવાનું છે એના માટે એક વાક્ય બદલાવીને પણ આપ્યું છે એક દિવસ તે પોતાના દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો તેના બદલે લખ્યું છે તે દિવસે હું મારા દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો હવે ફકરામાં જોઈએ અને આગળ લખીએ આખો મીચીને હું તો મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો હું એમ ને એમ એક ધ્યાન થઈ ગયો એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો સાપ જોઈને સાપ 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 કરતા સૌ છોકરા જાય નાઠા જો કે મને તો તેની અસર જ ન થઈ હું તો આંખો મીચીને હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની ગયેલો

આ વાક્યમાં પહેલા નું અને નો અક્ષરો અને પછી પડ્યું અને પડ્યો શબ્દો છે આદત પડી હતી દોસ્તો હવે તમને આવડશે ને ચાલો બાકી રહેલા વાક્યોમાંથી ખોટો અક્ષર કે શબ્દ છેકી વાક્ય ફરી લખી મને બતાવો ખાલી જગ્યા પૂરો હવે આપેલા વાક્યો વાંચી એને લાગુ પડતા વિધાનો કૌન્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે એક લતાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂંટવી લીધી મને ખાલી જગ્યા અહીં કયું વિધાન લખીશું હા ગુસ્સો આવ્યો લખો બે આદ્યાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું તેને ખાલી જગ્યા આ ખાલી જગ્યામાં બીક લાગી લખો ત્રણ હરેશ રાત્રે અંધારામાં એક ધાબા પર ગયો અચાનક તેના ખભા પર ગરોળી પડી તેને ખાલી જગ્યા અહીં કયું વિધાન આવે હા ડર લાગ્યો વિધાન આવે ચાર વિશ્વને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદીને આપ્યું તે ખાલી જગ્યા તમને વાર્તાનું પુસ્તક મળે તો હા ત્યાં લખો ખૂબ ખુશ થઈ પાંચ સલોની તેની બહેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ તેને ખાલી જગ્યા અહીદરડી ફરતા તા અમે ફેર ફૂદરડી ફરતા તા ફેર ફૂદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા ભાઈ પડી જવાની કેવી મજા

વાતચીત વિદ્યાર્થી મિત્રો ગીત તો બહુ મજાનું હતું તમને મજા આવી બહુ મજા આવી તમને તો રમવાનું હોય એટલે મજા મજા ચાલો હવે હું કહું એ કરવાનું છે અને જે પૂછું એના જવાબ આપવાના છે એ જોડીમાં ફેરફુદરડી રમો કેવી મજા પડી તે કહો બે આ ગીતમાં આપેલી હોય એમાંથી તમને કઈ કઈ રમત ગમે છે ત્રણ ઘરમાં અને શાળામાં સંતા કુકડી રમો ત્યારે તમે ક્યાં સંતાઓ છો ચાર તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે વર્ગમાં બધાને સંભળાવો પાંચ ઘરમાં બેસીને રમવાની કઈ કઈ રમત તમે જાણો છો છ આંબલી પીપળી કઈ રીતે રમાય તે જાણી કહેજો આઠ તમને જેટલી રમતના નામ આવડતા હોય તે કહો તે કેવી રીતે રમાય છે તે પણ કહો કહો કઈ રમત દોસ્તો અહીં કોન્સમાં રમતના નામ આપ્યા છે હું જે વાક્ય બોલું એને લાગુ પડે તે રમતની સામે લખવાનું છે મહેશ ઝાડ પર ચડી ગયો કહો કઈ રમત હશે હા આંબલી પીપળી છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ બોલો ભાઈ કઈ રમત સરસ સંતા કુકડી રૂપા એક જ શ્વાસે કંઈક બોલી ગઈ આવું બોલવાનું કઈ રમતમાં હોય આમાં આવે કબડ્ડી કૈરવીએ ચોરને પકડી પાડ્યો પૂજા કચુકા ઉછાળે છે આ બંને વાક્ય કઈ રમતને લાગુ પડે એ વિચારીને લખો અને મને બતાવો જોડકા જોડો વિદ્યાર્થી મિત્રો આપેલી રમતોને એને રમવાથી આવતી મજા સાથે જોડવાની છે આવડશે ને સારું ચાલો જોડીએ ફેર ફુદરડી સામે શું આવશે હા ગોળ ગોળ ઘૂમવાની મજા રમતની સામેના ખાનામાં ચ લખો એ મુજબ ક્રિકેટ સામે શું આવશે બધાને આવડે છે ગ કેચ પકડવાની મજા સંતા કુકડી સામે શું આવે હા ક છુપાઈ જવાની મજા આંબલી પીપળી સામે આવે ખ ઝાડ પર ચડવાની મજા અને ફૂટબોલ સામે ઘા ગોલ કરવાની મજા જોડી શોધો દોસ્તો તમે ઘણી બધી રમતો રમતા હશો તમને રમતના નામ પણ આવડતા હશે કેટલીક રમતના નામ જોડીમાં બોલાય છે જેમ કે આંબલી પીપળી આપેલી રમતોમાં એવી બીજી રમતો કઈ છે એ તમારે શોધવાનું છે પહેલી છે ખો તેની જોડી પણ ખો થઈ જાય ખો ખો એ મુજબ ગિલ્લી દંડો ઉંદર બિલ્લી બાસ્કેટબોલ અડકો દડકો અને ધમાલ ધોકો ધમાલ ધોકો ધમધમ થાય પાછું વાળી જોવે એનું હા બરાબર વાંચો ચાલો દોસ્તો હવે તમારે જૂથમાં બેસી જવાનું છે આપેલી વાત અધૂરી છે તમારે વિચારીને લખવાનું છે અને અધૂરી વાતને પૂરી કરવાની છે સાંજનો સમય હતો અંધારું થવાને હજી વાર હતી હું ખુરશીમાં બેઠી હતી ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું ત્યાં તો મેં દૃષ્ટિની બૂમ સાંભળી હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી અમારા ફળિયાથી ચરાક દૂર મેદાન હતું અમે રોજ ત્યાં જ રમવા જતા અમારું રમવાનું બરાબર જામ્યું ત્યાં રૂમીલે એક જોરદાર ફટકો માર્યો દડો વાડામાં જતો રહ્યો અમે દડો શોધતા હતા ત્યાં જ મારી નજર હવે અહીંથી તમારે વિચારીને આગળ લખવાનું છે ગાવ અને ઓળખો બાળમિત્રો હવે તમને એક ઉખાણું કહીશ તમારે એનો જવાબ આપવાનો છે કટ કટ કણસલું નાના મોટા પગ મોટો ચાલે બાર ગાવ ત્યારે નાનો માંડે ડગ કટકટ અવાજ કરતું કણસલું એટલે કે ડુંડું છે તેને બે પગ છે એમાં મોટો બાર નાનો માંડ એક ડગલું ભરે એનો જવાબ છે જવાબ છે ઘડિયાળ લોલક છે ડુંડું કાંટા એટલે પગ મિનિટ કાંટો અને કલાક કાંટો જૂથ ચર્ચા ચાલો દોસ્તો હવે ત્રણ ત્રણના જૂથમાં કામ કરવાનું છે આપેલા ચિત્રોમાંથી કોઈ એક ચિત્ર પસંદ કરી તેના વિશે જૂથ ચર્ચા કરવાની છે પછી જૂથના સભ્યોએ સાથે મળી તે ચિત્ર વિશે વર્ગને જણાવવાનું છે ખડખડાટ મોડી રાત્રે લાઇટ વગર આવતા રિક્ષા ચાલકને રોકીને પોલીસ કહે તમારી છે રિક્ષાવાળો કહે હાજી પોલીસ કહે તમારું નામ રિક્ષાવાળો કહે જી એ પણ મારું જ છે પ્રવૃત્તિ માતા પિતા કાકા કાકી દાદા દાદી કે કુટુંબના અન્ય સભ્યો બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા તે પૂછીને નોંધ કરી લાવવી તમને ગમતી રમતનું ચિત્ર દોરો આપણે સમજ્યા શીખ્યા ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખતા વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ લખતા વાક્યનો યોગ્ય અર્થ શોધી એનું લેખન વાક્યમાં પ્રત્યય એટલે કે નો ના ની નું ના યોગ્ય ઉપયોગ કરતા વાક્યના આધારે આગળનું વાક્ય બનાવતા